બેરી બેરી આપ રોગ થાય એટલે કે સ્નાયુનો દુખાવો. પછી વિટામિન સી ની ઉણપ હોય તો સ્કર્વી અને વિટામિન ડી ની ઉણપ હોય તો સુક્તાન, જે હાડકાનો રોગ છે. હવે ત્યારબાદ આપણે શું જોઈએ કે ખનિજ સારો અમુક આપણે એવો ખોરાક આહારમાં લઈએ છીએ કે જેમાંથી જે પોષક દ્રવ્યો મળવાના હોય બરાબર તે માંથી આપણને ખનિજ ક્ષાર મળી રહેતા હોય તે પણ આપણા શરીર માટે જરૂરી છે. તો હવે ખનિજ ક્ષાર છે તેની ઉણપ જો શરીરમાં સર્જાય પોષક દ્રવ્યોમાંથી યોગ્ય પ્રમાણમાં જો ખનિજ ક્ષાર મળી ન રહે તો કયો રોગ સર્જાય છે તો કે ગોઇટર બરાબર, એનું બીજું નામ છે ગલગલ અને એનિમિયા એનું બીજું નામ છે પાંડુ રોગ. આ રોગ છે તે ખૂબ જ જૂના છે પણ આનો બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે બરાબર. હવે આ ગોઇટર અને એનિમિયા આ તો નવા નામ, આ તો કોઈને ખબર પણ ના હોય તો આ કોની ખામીથી સર્જાય તો કે ખનિજ ક્ષારની ખામીથી બરાબર. તો ગોઇટર છે તે ક્યાં ખનિજ ક્ષાર ઉણપથી સર્જાય તો કે આયોડિન, આયોડિન છે તે એક ખનિજ ક્ષાર છે. પણ આયોડિન છે તે તમને ખબર ન પડે, આયોડિન નામ બોલું તો તમને સમજાય નહીં, પણ આયોડિન છે તેનો તમે રોજ તમારા જીવન જરૂરિયાત વસ્તુ છે આયોડિન છે ને તે એનો તમે જે રોજે રોજ તમે જે ખાવ છો ને બધી વસ્તુઓ તેમાં આયોડિનનો ઉપયોગ થયેલો હોય છે બરાબર. એક એક્ઝામ્પલ જોવું હોય